હરિયમ સાર્થક વિદ્યા મંદિર દ્વારા શરૂ કરેલ ઓનલાઈન એજ્યુકેશનમાં હું પ્રવીણ બરિયા દરેક વિદ્યાર્થીને ફરી એકવાર સ્વાગત કરું છું. લાસ્ટ વિડીયોમાં આપણે જોયું તો ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન, જેને આપણે થિયરી વિશે અગાઉ જોયું. મેં અમલમાં પણ કીધું છું કે તમામ પ્રકારની આમોદને પાકી કરવી, આમોદને કઈ રીતે યાદ રાખવી એના માટે પણ તે વિડીયોમાં મેં સમજાવેલું હતું. જો આપણને અગાઉના વિડીયોની બધી આમોદ જો યાદ હશે તો આજનો આ જે દાખલો છે એ આપણને સમજાશે. બીજી વાત, આ ચેપ્ટરમાં માત્ર ને માત્ર થિયરી, થિયરી એટલે કે આમનોન અને વિકલ્પ અને એક વાક્યના પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાશે. આ ચેપ્ટરમાં માત્ર માત્ર આપણે આ એક દાખલો આમોદનો છે અને એક આના જેવો હોમવર્ક માંગીશ. આ બે દાખલા કરશો એટલે આ ચેપ્ટર પૂર્ણ. આ ચેપ્ટરમાંથી બીજું કોઈ પૂછાશે નહીં. એટલે ખાસ આમનોન જો આપણને આવડશે તો જમીન મકાન અને રોકાણ બે વિકલ્પ કહેવાય.
મિલકત ના પેલા ખાતા બંધ કરવા અને મિલકત હોય ઉધાર ખાતા બંધ કરવા અને મિલકત ને જમા આપી દેશું અને માલ મિલકત નિકાળ ખાતા ને ઉધાર કરીશું એટલે પેલી આ મુદ્દાને ખાતા બંધ કરવાની આ રીતના બનશે કે માલ મિલકત નિકાળ ખાતે ઉધાર એક 10 લાખ તે જમીન મકાન ખાતે જમા 8 લાખ તે રોકાણ ખાતે જમા 2 લાખ તો આ રીતે ખાતા બંધ થશે પાછળ એમ કીધું કે તેના અનુક્રમે 9 લાખ અને 1 લાખ 50 હજાર ઉપજ્યા ઉપજે એટલે ધંધાવાળો આવે આવે એટલે રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાળ ખાતે જમા એટલે ઉપરની બી એ અને બી રોકડ કે નહીં ખાતે ઉધાર 10 લાખ 50 હજાર અને 9 લાખ પ્લસ 1 લાખ 50 હજાર 10 લાખ 50 હજાર તે માલ મિલકત નિકાળ ખાતે જમા 10 લાખ 50 હજાર પછી ત્રીજો તો ત્રીજા પોઈન્ટમાં એમ કીધું છે કે પેઢીની કુલ મિલકત 2 લાખ જે પૈકી ચાલુ મિલકત 40% જેમાં 10,000 રોકડ સહિત ચોપડી મૂલ્યની ઉપજ થઈ જો મિલકતો મિત્રો બે પ્રકારની હોય ચાલુ મિલકતો અને કાયમી મિલકતો તો આમાં કહી દીધું કે ચાલુ મિલકતો 60% તો કાયમી કેટલી થઈ સોરી ચાલુ મિલકતો 40% તો કાયમી 60% થશે તો પેલા મિલકતને બે ભાગમાં વહેંચી દેશે એક કાયમી એક ચાલુ હવે 60% કાયમી તો 2 લાખ 60% 1,20,000 એ કાયમી મિલકત થશે અને 2 લાખ 40% 80,000 એ ચાલુ મિલકત થશે હવે ચાલુ મિલકતમાં 10,000 રોકડ એ 80,000 માં 10,000 છે ને છે રોકડ એ નીકળી જશે એ ચાલુ મિલકત બનશે 70,000 તો ચાલુ મિલકત 70,000 કાયમી મિલકત 1,20,000 પેલા સૌપ્રથમ આ બે મિલકત છે અને ખાતા બંધ થશે ખાતા બંધ કરવાની આગળ આપણે જોયું માલ મિલકત નિકાળ ખાતે ઉધાર કે જે પણ મિલકત ખાતે જમા તો ખાતા બંધ કરવાના આગળ છે માલ મિલકત નિકાળ ખાતે ઉધાર 1,90,000 તે કાયમી મિલકત ખાતે જમા 1,20,000 તે ચાલુ મિલકત ખાતે જમા 70,000 હવે મૂલ્ય ચોપડે મૂલ્ય ઉપર છે એટલે જેટલા મિલકતની કિંમત હતી કેટલા રૂપિયા આપણને મળશે મળે તો રોકડ આવે એટલે રોકડ કે મિલકત ખાતે ઉધાર તે માલ મિલકત નિકાળ ખાતે જમા દરેક દાખલામાં દરેક નોટ મોટા ભાગે ખાતા બંધ કરવાની અને એક આવશે નીકળવાની ત્યાર પછીનો પોઈન્ટ નંબર 4 ચોપડે પાઘડી દર્શાવેલ નથી છતાં વિસર્જન સમયે તેના વેચાણના રૂપિયા 50,000 ઉપજ્યા જો પાઘડી ચોપડે દર્શાવેલી નથી ચોપડે દર્શાવેલી નથી એટલે ખાતું બંધ કરવાનું નહીં એ કયા બધા છે સેના ઉપજ્યા રૂપિયા રોકડ આવે તો જો ચાર કેસ ફરી ગયું છે રોકડ કે બેંક ખાતે ઉધાર 50,000 તે માલ મિલકત નિકાળ ખાતે જમા 50,000 એમાં બે આગળ આવશે નહીં કારણ કે એમાં ચોપડે પાઘડી દર્શાવેલ નથી માટે બે આગળ એમાં આવશે નહીં આગળ એના પછી પાંચમા પોઈન્ટ માં એવું છે કે લેપટોપ ની કિંમત 35,000 છે એક ભાગીદાર તેને રૂપિયા 25,000 માં લઈ જશે લેપટોપ એ મિલકત બંધ કરવાની આવશે તો માલ મિલકત નિકાળ ખાતે ઉધાર 35,000 એ લેપટોપ ખાતે જમા 35,000 જો વિદ્યાર્થી મિત્રો મિલકત ના ખાતા બંધ કરવાની ત્રીજી ચોથી અમો દઈ હવે આપણે આમ આવવી જોઈએ હવે નિકાલ તો નિકાલ મેં કીધું કે ભાગીદાર તેને લઈ જશે ભાગીદાર લઈ જશે એટલે ભાગીદાર ને વ્યક્તિ ખાતર નિયમ રાખશે વ્યક્તિ ખાતર નિયમ પ્રમાણે લેનાર ખાતે ઉધાર કયા કયો છે સામે બી માં ભાગીદારના વડી ખાતે ઉધાર 25,000 રૂપિયા તે માલ મિલકત નિકાળ ખાતે જમા 25,000 આપણે એક જ ખાતું નક્કી કરવાનું છે બાકી આપણે બીજા ખાતા વિશે માહિતી મળી જાય બીજી ભાગનો માલ મિલકત નિકાળ જ આવશે છઠ્ઠો એક ભાગીદાર તેના શ્રીમતી જેની પેઢીની આપેલી લોન 40,000 ચૂકવવાનું સ્વીકારે
છે માં પણ આધાર આવશે ખાતું બંધ કરવાનામાં કોઈ જરૂરિયાત નથી માટે લોન ભાગીદાર ચૂકવો છે કોને શ્રીમતીજીને શ્રીમતીજી લેનાર થશે અને ભાગીદાર આપનાર થશે આપનાર થશે શ્રીમતીજીની લોન ખાતે ઉધાર 40,000 તે ભાગીદારના મૂળે ખાતે જમા 40,000 કારણ શ્રીમતીજી ને આપ્યા શ્રીમતીજી લેના શ્રીમતીજીની લોન ખાતે ઉધાર ભાગીદાર આપના ભાગીદારના મૂળે ખાતે જમા સાતમો આવકવેરાની જવાબદારી રૂપિયા 30,000 ચૂકવવાની થઈ જે ચૂકવે નોંધેલ નથી આવકવેરાની જવાબદારી આપણે 30,000 રૂપિયા ચૂકવાની ચોપડે નોંધેલ નથી એટલે ખાતું આપણે બંધ નહીં કરવાનું માત્ર ચૂકવણી કરી એની આ નોંધ આપીશું ચૂકવો એટલે રોકડ જાય તો જમા તો આ નોંધ રોકડ જમા થશે ત્યાં કઈ કરવાનું વિસર્જન સમયે પેઢીના તમામ દેવા ભાગીદારોની લોન ચૂકવ્યા પછી મિલકતનો વધારો 1,20,000 રહ્યો છે ભાગીદાર એ બી સી નું નફા નુકસાન પ્રમાણ 5:3:2 છે તેના નિકાલની નોંધ લખો વિસર્જન સમયે તમામ દેવા અને મિલકત તમામ દેવા અને ખર્ચ અને બધી ચૂકવણી થઈ ગયા બાદ જે મિલકતનો વધારો છે એને કહેવાય ભાગીદારનો નફો તો કોઈ પણ ખાતાનો નફો હોય એની અસર હંમેશા એના મૂળ ખાતે થાય જો મિલકત વિકાસ ખાતે નફો હશે તો નફો હંમેશા મૂળ ખાતે જમા જ થાય આમાં પણ ત્રણેય ભાગીદારના મૂળ ખાતે જમા કરાવશે અને નફો શેનો હતો મિલકત વિકાસ ખાતાનો પછી 10મો ભાગ કોઈ એક ભાગીદાર પેઢીના વિસર્જનની કાર્યવાહી કરવાની જવાબદારી સ્વીકારે છે તેના બદલામાં તેને મહેનતાણા તરીકે 20,000 ચૂકવવાનું નક્કી કર્યું અને ખર્ચ પેટે 12,000 ચૂકવ્યા જો એક ભાગીદાર વિસર્જનની કાર્યવાહી કરવાની જવાબદારી સ્વીકારે છે તો આ પોઈન્ટમાં બે આવતોને એક સાથે યાદ રાખવાનું વિધિ ભાગીદાર લેનાર
વાળી રહેશે. ત્યાર પછી 11મા પોઈન્ટમાં આપણે એમ કીધું છે કે દેવીના વિસર્જન સમયે દેવાદાર કેટલા 20,000, લેણદાર 60,000, એક ભાગીદાર 20% ઓછી કિંમતે દેવાદાર લઈ લેણદારને ચૂકવે. આ પોઈન્ટમાં ચાર અવરોધ આવશે વિદ્યાર્થી મિત્રો, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ઘણા મુદ્દો પૂછાયેલો છે. પહેલી વાત કરવાની, દેવાદારના ખાતા બંધ કરવાના, અને દેવાદાર મિલકત કહેવાય, મિલકતના ખાતા બંધ કરો. નિયમન પહેલી લાગશે એટલે કે માર મિલકતની ખાતે ઉધાર 1,20,000, તે દેવાદાર ખાતે જમા 1,20,000. નંબર 2, હવે લેણદારને દેવું કહેવાય, દેવાના ખાતા બંધ કરો. લેણદાર જમા હોય ખાતા બંધ કરો, એને ઉધાર કરવાના. અને બી, લેણદાર ખાતે ઉધાર 60,000, તે માર મિલકત પિતા ખાતે જમા 60,000. બે આ પણ ઉધાર થઈ ગયા. હવે એમ કીધું છે કે 60% 20% ઓછી કિંમતે દેવાદાર લઈ લેણદારને ચૂકવે છે, તો 1,20,000 ના દેવાદારો હતા, એમાંથી 20% બાદ કરીને આવે કેટલા? 96,000.